चलो बाळको हवे आपणे त्रिअंगी भणी लीधी छे, द्वि आपणे अनावृत बीजधारी आपणे जोईए छीए, नेक्स्ट विडियोमां आपणे अनावृत बीजधारी जोईए। तो आ अनावृत बीजधारी एटले जिम्नोस्पर्म वनस्पति, बराबर। अनावृत बीजधारी एटले केवी कहेशो, जिम्नोस्पर्म। अने अहींया खुल्ला अंडको जोवा मळे ने खुल्ला बीज जोवा मळे। अनावृत बीजधारीमां अंडको खुल्ला होय अने बीजय खुल्ला होय। अंडक फलन पहेला खुल्ला होय, बीज फलन पछी खुल्ला होय। अंडक फलन पहेला खुल्ला होय, बीज ए फलन पछी खुल्ला होय छे, बराबर। ज्यारे आवृत बीजधारीमां होय अंडक अने बीज बे फलन पहेला ने फलन पछी ए बीजा शय वडे घेरायेला होय छे। आवृत बीजधारीमां शुं होय, अंडक ए बीजा शय नी अंदर रहेलू छे, बीजा शय वडे घेरायेलू छे, अने बीज ई पण बीजा शय नी अंदर रहेलू छे, फळ नी अंदर, बराबर। तो एना वडे घेरायेला छे, अंडक ए बीजा शयमां घेरायेला होय आवृत बीजधारीमां, अने बीज ए फलावरणमां घेरायेला हशे, बराबर, फलन पछी। तो आ आवृत बीजधारीमां अंडक अने बीज फलन पहेला ने फलन पछी बे घेरायेला होय। अनावृत बीजधारी नी अंदर शुं छे, अनावृत बीजधारीमां अंडक अने बीज बे खुल्ला होय छे, फलन पहेला अने फलन पछी। सौथी मोटी अनावृत बीजधारी वनस्पति छे सिकोया। सौथी मोटी अनावृत बीजधारी वनस्पति कई छे? सिकोया, जेने जायंट रेडवुड ट्री पण कहेवामां आवे छे, एने जायंट रेडवुड ट्री कहेवाय सिकोया। હવે પાઇનસ વનસ્પતિ જે છે એના મૂળ છે એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે, એને માઇકોરાઇઝા કહેવાય છે। પાઇનસ વનસ્પતિના મૂળ ફૂગ સાથે સહજીવન ગુજારે એને શું કહેવાય? માઇકોરાઇઝા। અને સાયકસ વનસ્પતિના મૂળ જે છે એ સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન ગુજારે છે, એને કોરેલોઇડ રૂટ્સ કહેવામાં આવે છે। સાયકસ વનસ્પતિના મૂળ એ સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન ગુજારે છે, આવા મૂળને શું કહેવાય છે? કોરેલોઇડ મૂળ અથવા પ્રવાળ મૂળ જેને કહેશો, બરોબર, કોરેલોઇડ રૂટ્સ। હવે ઘણી અનાવૃત બીજધારી વનસ્પતિ એવી હોય કે જેના પ્રકાંડ અશાખિત એટલે શાખાઓ જોવા ન મળે, એ કોની અંદર છે? સાયકસ ની અંદર। ઘણી અનાવૃત બીજધારીમાં શાખાઓ જોવા મળતી નથી તો એ સાયકસ છે, અને શાખાઓ જોવા મળતી હતી કોઈ કઈ હોય? પાઇનસ ને સેડ્રસ। પાઇનસ ને સેડ્રસ માં શાખા હોય, સાયકસ માં શાખાઓ હોતી નથી। તો અશાખિત વનસ્પતિ કઈ છે? સાયકસ। શાખિત વનસ્પતિ છે પાઇનસ ને સેડ્રસ। પછી મોનોશિયસ એટલે કે નર ને માદા શંકુ બે એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય, બરોબર, એક ગ્રુવી જેને આપણે કહીએ, તો એવી વનસ્પતિ કઈ છે? પાઇનસ। પાઇનસ એ મોનોશિયસ હોય છે, ત્યારે ડાયોશિયસ એ કોણ હોય છે? સાયકસ, બરોબર। એટલે કે આ એક લિંગી તમે કહેશો, એક લિંગી, અને આને તમે કહી દો દ્વિલિંગી, બરોબર, દ્વિલિંગી। મોનોશિયસ એટલે દ્વિલિંગી કોણ છે? પાઇનસ, અને ડાયોશિયસ એટલે એક લિંગી કોણ છે? સાયકસ। અહીંયા નર અને માદા શંકુ જુદા જુદા છોડ ઉપર હોય, અહીંયા નર અને માદા શંકુ એક જ છોડ ઉપર આવેલા હશે, બરોબર। મોનોશિયસ એટલે પાઇનસ આવશે, ડાયોશિયસ આવશે સાયકસ। હવે સાયકસ ની અંદર અણીદાર પર્ણો જોવા મળે, અનાવૃત બીજધારી પર્ણો જે છે એ તાપમાન, ભેજ અને પવનના મોટા પરિવર્તનને સહન કરે છે। અનાવૃત બીજધારીના પર્ણો તાપમાન, ભેજ અને પવનના મોટા પરિવર્તનોને સહન કરી શકે છે। શું કામ સહન કરી શકે છે? કારણ કે એમાં અણીદાર પર્ણો આવેલા છે જે બાષ્પોત્સર્જનનો સપાટી વિસ્તાર ઘટાડે છે, અણીદાર પર્ણોને લીધે બાષ્પોત્સર્જન માટેનો સપાટી વિસ્તાર ઘટે। પછી એની ઉપર જાડુ ક્રિટિકલનું આવરણ આવેલું હોય, અધિસ્તર ઉપર શું આવેલું હોય? જાડુ ક્રિટિકલનું આવરણ, જે બાષ્પોત્સર્જનનો દર ઘટાડે, અને અધિસ્તરમાં પર્ણ રંધ્રો જે છે એ ઊંડા કૂપેલા હોય છે। અધિસ્તરમાં પર્ણ રંધ્રો ઊંડા કૂપેલા હોય છે। અનાવૃત બીજધારીમાં પર્ણો તાપમાન, ભેજ અને પવનના મોટા પરિવર્તનોને સહન કરે છે, અને હું કામ કારણ કે અણીદાર પર્ણો છે જે બાષ્પોત્સર્જનની સપાટી વિસ્તાર ઘટાડે છે, જાડુ કુટિકલનું આવરણ જોવા મળે જે બાષ્પોત્સર્જન ઘટાડે, અને અધિસ્તરમાં ઊંડા કૂપેલા હોય એના પર્ણ, રેડી। હવે અનાવૃત અને આવૃત બીજધારી બે વિષમ બીજાણુ હોય છે। અનાવૃત અને આવૃત બીજધારી જે છે એ બંને કેવી હોય છે? વિષમ બીજાણુ। આની પહેલા ત્રિઅંગી આપણે જોઈ તો એની અંદર અમુક વિષમ બીજાણુ આપણે જોઈ હતી, શિલાજી ને અને સાલ્વીને, બાકી બધી ત્રિઅંગી સમ બીજાણુ હોય છે, પણ અહીંયા વિષમ બીજાણુ છે બે, અનાવૃત ને આવૃત બે બીજધારી બધે બધી કેવી હોય છે? વિષમ બીજાણુ હોય છે। નર પ્રજનન અંગને નર શંકુ કહેવાય, માદા પ્રજનન અંગને માદા શંકુ કહેવાય। નર પ્રજનન અંગ કયું છે? નર શંકુ, માદા પ્રજનન અંગ માદા શંકુ। અનાવૃત બીજધારીમાં પુષ્પો જોવા મળતા નથી, ફળ જોવા મળતા નથી। અનાવૃત બીજધારીમાં પુષ્પો અને ફળ જોવા મળે નહીં, બરોબર, પણ શું જોવા મળે? શંકુ જોવા મળે। શંકુ, નર શંકુ એ નર પ્રજનન અંગ છે, માદા પ્રજનન અંગ જે છે એ માદા શંકુ છે। હવે નર શંકુ ની અંદર શું આવેલા હોય? લઘુ બીજાણુ પર્ણ હોય। નર શંકુ ની અંદર શું આવેલા હોય? લઘુ બીજાણુ પર્ણ, અને લઘુ બીજાણુ પર્ણ ની અંદર શું આવેલું? લઘુ બીજાણુ ધાની। નર શંકુ ની અંદર લઘુ બીજાણુ પર્ણ હોય, લઘુ બીજાણુ પર્ણ ની અંદર લઘુ બીજાણુ ધાની હોય। માદા શંકુ ની અંદર મહાબીજાણુ પર્ણ હોય, મહાબીજાણુ પર્ણ ની અંદર મહાબીજાણુ ધાની હોય, રેડી। હવે માનો કે આ માદા છોડ છે અને આ નર છોડ છે, બરોબર, તો આ માદા છોડ ની ઉપર માદા શંકુ હશે, નર છોડ ની ઉપર શું આવેલા છે? નર શંકુ, બરોબર। માદા છોડ ઉપર માદા શંકુ હોય, નર છોડ ઉપર નર શંકુ હોય। હવે માદા શંકુ ની અંદર મહાબીજાણુ પર્ણ હોય, નર શંકુ ની અંદર લઘુ બીજાણુ પર્ણ હોય। મહાબીજાણુ પર્ણ ની અંદર મહાબીજાણુ ધાની હોય, લઘુ બીજાણુ પર્ણ ની અંદર લઘુ બીજાણુ ધાની હોય। મહાબીજાણુ ધાની ની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય, લઘુ બીજાણુ પર્ણ ની અંદર લઘુ બીજાણુ માતૃકોષ હોય, રેડી। આમ તમે યાદ રાખી લેલા હાવ ઈઝી પડે, આ નર છોડ છે, આ માદા છોડ છે, માદા છોડ ની અંદર આવડું હશે, નર છોડ ની અંદર આવડું હશે।
માદા છોડની માદા છોડની અંદર માદા શંકુ ની અંદર મહાબીજાનું પર્ણ મહાબીજાનું પર્ણ ની અંદર મહાબીજાનું ધાની મહાબીજાનું ધાની ની અંદર મહાબીજાનું માતૃકોષ નર છોડની અંદર નર શંકુ ની અંદર લઘુબીજાનું પર્ણ લઘુબીજાનું પર્ણમાં લઘુબીજાનું ધાની લઘુબીજાનું ધાનીમાં લઘુબીજાનું માતૃકોષ બરોબર હવે મહાબીજાનું માતૃકોષ અને લઘુબીજાનું માતૃકોષ બે કેવા હોય છે દ્વિકીય હોય છે 2n હોય છે રેડી એની અંદર અર્ધીકરણ થાય મહાબીજાનું માતૃકોષ અને લઘુબીજાનું માતૃકોષ ની અંદર શું થશે અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થઈને મહાબીજાનું માતૃકોષ માં ચાર મહાબીજાણુ બને અને આમાં અર્ધીકરણ થઈને શું બનશે ચાર લઘુબીજાણુ ચાર મહાબીજાણુ અહીંયા બને અહીંયા ચાર લઘુબીજાણુ બને બરોબર અર્ધીકરણ થઈને ચાર મહાબીજાણુ બને અને અહીંયા શું બનશે ચાર લઘુબીજાણુ હવે મહાબીજાણુ મહાબીજાણુ જે છે એમ લઘુ ખોટું લખીને પછી આ મહા મૂક્યા હોય બરોબર અહીંયા શબ્દ કયો આવશે મહાબીજાણુ મહા અહીંયા લઘુબીજાણુ આ મહાબીજાણુ જે છે એ બધા એન છે એક કે લઘુબીજાણુ એ બધા કેવા છે એન રેડી મહાબીજાણુ બધા એન છે એક કે લઘુબીજાણુ પણ બધા એન છે એક કે રેડી હવે ઘણી વાર એવું બને કે આ ચાર માંથી ત્રણ મહાબીજાણુ મરી જાય ચાર માંથી ત્રણ મહાબીજાણુ સુધી જાય મરી જાય અને ફક્ત એક મહાબીજાણુ જીવતો રહે ઘણી વાર એવું બને કે બે જીવતા રહે ત્રણ જીવતા રહે ઘણી વાર બધે બધા જીવતા રહે બરોબર તો શક્યતા છે કે એક જ જીવતો રહે શક્યતા છે બે જીવતા રહે શક્યતા છે ત્રણ જીવતા રહે શક્યતા છે બધા જીવતા રહે બરોબર અને અહીંયા લઘુ બીજાણુ તો બધે બધા જીવે છે લઘુ બીજાણુ જે છે એ બધે બધા જીવશે એમાં કોઈ મરવાનું નથી રેડી હવે આ જે મહાબીજાણુ જે જીવતો રહે બરોબર જે મહાબીજાણુ જીવતો રહે એમાં એક વખત સંભાજન થાય બરોબર જે મહાબીજાણુ જીવતો રહે એની અંદર કેટલી વખત સંભાજન થશે એક વખત સંભાજન થાય જો આવૃત બિંદરી હોત ને તો ત્રણ વખત સંભાજન થાય આવૃત બિંદરી હોત તો કેટલી વખત સંભાજન થાય ત્રણ પણ અહીંયા ખાલી કેટલી વખત સંભાજન થાય છે એક અને એક જ વખત સંભાજન થઈને બે કોષો બને એક વખત સંભાજન થઈને કેટલા કોષો બને છે બે એક બને અંડકોષ ને બીજો બને પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બરાબર આ શું કહેશો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બનશે અને આ જે બન્યું શું બન્યું એક કીય અંડકોષ અને આ બન્યું એક કીય અંડકોષ ક્લિયર છે જો યાદ રાખો મહાબીજાણુ માતૃકોષ મહાબીજાણુ માતૃકોષ માં અર્ધીકરણ થયું ચાર કોષો બન્યા ચાર માંથી કદાચ બધે બધા મરી જાય કદાચ બધે બધા જીવે અરે સોરી ત્રણ મરી જાય એક જીવે અને કાતો બધે બધા છે રેડી હવે જે જીવતો રહ્યો હોય એ જીવતો રહીને એક સંભાજન નો રાઉન્ડ થશે અંદર ફક્ત એક જ સંભાજન જો યાદ રાખજો જો આવૃત બિદ્ધય હોય તો કેટલી વખત સંભાજન થાય ત્રણ વખત સંભાજન થાય એક જ વખત સંભાજન થઈને એમાંથી બે કોષો બને છે એક અંડકોષ ને એક ગોળ રચના છે એ મહાબીજાણુ ધાની છે શું છે મહાબીજાણુ ધાની એ મહાબીજાણુ ધાનીમાં આ બે કોષો બન્યા આ બે કોષો બન્યા આ જે બન્યો એ બન્યો અંડકોષ આ બન્યો અંડકોષ બન્યો અને આ જે બન્યો એ બન્યો પીઈએન બરોબર અને આ જે બની તમારી મહાબીજાણુ ધાની છે મહાબીજાણુ બીજાણુ ધાની અને આ છે તમારું માદા શંકુ એ તો દોરેલું છે અને આ જો આ ખુલ્લું છે એટલે આ મહાબીજાણુ ધાની જે છે એ ખુલ્લી છે બરોબર એ કોઈના વડે આવરિત થયેલી હોતી નથી રેડી હવે અહીંયા વાત કરીએ ઓલા લઘુ બીજાણુ ચાર બને ને એ ચાર લઘુ બીજાણુમાં સંભાજન થાય ચાર લઘુ બીજાણુમાં શું થાય સંભાજન સંભાજન થઈને શું બને છે પરાગરજ બને સંભાજન થઈને શું બને પરાગરજ અને પરાગરજ શું બધા દર્શાવે છે નરજન્યુ જનક દર્શાવે શું દર્શાવે નરજન્યુ જનક બરોબર અહીંયા જે અંડકોષ છે એ શું દર્શાવે છે નર જન્યુજનક દર્શાવે તો પીએન જે છે આ બે ભેગા મળીને શું દર્શાવે છે માદા જન્યુજનક શું દર્શાવે બતાવે માદા જન્યુ જનક આ બે ભેગા મળીને માદા જન્યુજનક છે અહીંયા આ જે છે એ નર જન્યુજનક છે રેડી પરાગરજ ની અંદર બે કોષો બનેલા છે એક છે નાળકોષ અને બીજો છે નરજન્યુ બરોબર જો અહીંયા સંભાજન થયું ને લઘુ બીજાણુમાં સંભાજન થઈને પરાગરજ બને પરાગરજમાં બે કોષો હોય એક હોય નાળકોષ અને બીજો હોય નરજન્યુ અહીંયા યાદ રાખજો નરજન્યુ હંમેશા એક જ હશે નરજન્યુ કેટલા હશે એક જો આવૃત બિદ્ધરી હોત તો કેટલા નરજન્યુ હોત બે આવૃત બિદ્ધરી હોત તો કેટલા નરજન્યુ હોત બે પણ અહીંયા કેટલા નરજન્યુ છે એક જ અને આ નરજન્યુ અચલિત છે નરજન્યુ કેવો છે અચલિત તો એને માદા જન્યુ સુધી પહોંચાડવો હોય તો એની જરૂર પડે પરાગ નયન ની જરૂર પડે કોની જરૂર પડે પરાગ નયન અને અહીંયા પરાગ નયન કોના વડે કરવામાં આવે છે પવન દ્વારા કરવામાં આવે છે પરાગ નયન અહીંયા કોના વડે કરવામાં આવશે પવન દ્વારા કીટકો વડે કોઈ પરાગ નયન કરવામાં આવતું નથી રેડી તો અહીંયા પવન દ્વારા પરાગ નયન થશે એટલે અહીંયા જો નર શંકુ અહીંયા છે તો એથી પરાગરજ ઉડીને અહીંયા ગઈ બરોબર પરાગરજ ઉડીને અહીંયા ગઈ તો અહીં પરાગરજ અહીંયા અંતર આવી આ પરાગરજ છે આ શું છે પરાગરજ પરાગરજ રેડી આ પરાગરજ અહીંયા જીવડી નહીં આવી એટલે આ માદા શંકુ ની અંદર દાખલ થઈ ગઈ હવે આ માદા શંકુ ની પાસે અહીંયા આવી તો ક્યાં આવી આ આર્કિગોનિયા છે આ જગ્યા જે છે શું કહેવાય આર્કિગોનિયા આર્કિગોનિયા પરાગરજ ક્યાં પડે છે આર્કિગોનિયા પાસે પડે પરાગરજ ક્યાં પડશે આર્કિગોનિયા પાસે પડશે રેડી હવે આ પરાગરજ માંથી આ જે નાળકોષ છે એમાંથી પરાગનલિકા બનશે નાળકોષ માંથી શું બનશે પરાગનલિકા તો પરાગનલિકા બની ગઈ એટલે નાળકોષ હવે રેડી
નાર્કોસ ગયો હતો અને હવે કોણ બાકી રહ્યો ખાલી નરજન્યુ બાકી રહ્યો શું બાકી રહ્યો આ નરજન્યુ નરજન્યુ તો નરજન્યુ જે છે એ અંદર દાખલ થશે અને અંડકોષ ની આરે ભેગો મળી જશે નરજન્યુ જે છે એ અંદર દાખલ થશે અને અંડકોષ સાથે જોડાઈ જશે અને અંડકોષ સાથે જોડાઈને શું બનાવી નાખશે 2n યુગ્મનજ બનાવી નાખશે શું બનાવી નાખશે યુગ્મનજ અને આ જે pn છે એમાંથી pn પોતે કેવો હતો n હતો ને 1k pn માંથી ભવિષ્યમાં શું બની જશે ભ્રૂણપોષ બની જશે કેવું શું બની જશે ભ્રૂણપોષ બરાબર એટલે ત્રિઅંગીનો અનાવૃતબીજ દળીનો જે ભ્રૂણપોષ છે અનાવૃતબીજ દળીનો જે ભ્રૂણપોષ છે એ કેવો હોય હંમેશા 1k હોય હું કામ કારણ કે આ બેવડું ફલન જોવા મળતું નથી અનાવૃતબીજ દળીનો ભ્રૂણપોષ કેવો હોય છે 1k હોય શું કામ કારણ કે આ બેવડું ફલન થયું નથી બરાબર હું કામ બેવડું ફલન નથી કારણ કે એક જ નરજન્યુ આવ્યો એટલા માટે બરાબર પરાગરજમાં એક જ નરજન્યુ હતો બીજો નરકોષ હતો બરાબર આ પરાગરજ અહીંયા પડી આ મહાબીજાનું ધાની છે પરાગરજમાંથી પરાગનલિકા બની પરાગનલિકા અંદર ગઈ અને ઓલો જે નરજન્યુ છે એ અંદર આવ્યો નરજન્યુ અંદર આવીને અંડકોષ સાથે જોડાઈ ગયો અને એને શું બનાવી નાખ્યો યુગ્મનજ બનાવી નાખ્યો અને આ જે પીઈએન છે એ પછી હેમાં ફેરવાઈ ગયો ભ્રૂણપોષમાં ફેરવાઈ ગયો બરાબર પણ પીઈએન ભ્રૂણપોષમાં ફેરવાય છે એ ફલન પહેલા ફેરવાય છે શેમાં કેવી રીતે ફેરવાય છે ફલન પહેલા એને ફલનની જરૂરિયાત હોતી નથી જો આવૃતબીજ દળી હોય તો પીઈએન ભ્રૂણપોષમાં ફેરવાય ફલન પછી જો આવૃતબીજ દળી હોય તો પીઈએન ભ્રૂણપોષમાં ફેરવાય ફલન પછી પણ આ અનાવૃતબીજ દળી છે એટલે પીઈએન સીધે સીધું ભ્રૂણપોષમાં ફેરવાઈ જાય છે ફલન પહેલા બરોબર એટલે પીઈએન માંથી ભ્રૂણપોષ બની ગયો ફલન પહેલા બરોબર અને પીએન કેવો હશે એટલે ભ્રૂણપોષ કેવો હશે એક કી હશે હું કામ કારણ કે વેવડું ફલન જોવા મળતું નથી રેડી તો જો આ આખું ફરી વાર આખું જોઈ લો આ માદા શંકુ છે માદા શંકુમાં મહાબીજાનું ધાની મહાબીજાનું ધાની પાસે આર્કિગોનિયા હોય આર્કિગોનિયા પાસે પરાગરજ આવે પવન દ્વારા પરાગરજ આવે બરોબર પરાગરજ કેવી રીતે આવશે પવન દ્વારા પરાગરજ કોનું પ્રતિનિધિત્વ કરે છે નરજન્યુ જનકનું રેડી અને પરાગરજમાં પછી શું રહેલા હોય પરાગરજમાં નાળકોષ હોય ને જનનકોષ હોય અથવા નરજન્યુ હોય એ નાળકોષ પરાગનલિકા બનાવશે પરાગનલિકા આર્કિગોનિયા મારફતે અંદર જાય અને નરજન્યુ જે છે એ અંદર આવે ને સીધે સીધો અંડકોષ સાથે જોડાય છે પીઈએન જે હતો પીઈએન જે કોષ હતો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ સીધે સીધો સમય પર હોય છે ભ્રૂણપોષમાં ફલન પહેલા બરોબર એટલે ભ્રૂણપોષ કેવો હોય એક કી હોય રેડી તો આ થઈ ગયું આખું અનાવૃતબીજ દળીનું જીવનચક્ર આની પછી આપણે આવૃતબીજ દળીનું જીવનચક્ર જોશું અને પછી બધી વનસ્પતિના જનરલ જીવનચક્ર હા પણ એક વસ્તુ ખરું કે આવૃતબીજ દળીને હું તમને અત્યારે ડિટેલમાં નથી ભણાવવાનો હું કામ કારણ કે આવૃતબીજ દળી વધારે પડતી ડિટેલમાં ચેપ્ટર 2 માં આવે છે બરોબર આવૃતબીજ દળી બહુ બધા ડિટેલમાં ક્યાં આવે છે ચેપ્ટર 2 માં ધોરણ 12 ની અંદર એટલે જ્યારે હું ચેપ્ટર 2 તમને સમજાવતો ત્યારે આવૃતબીજ દળી આવી જ જશે એટલે આવૃતબીજ દળીને એટલી બધી ડિટેલમાં હું તમને સમજાવવાનો નથી ખાલી થોડા ઘણા પોઈન્ટ્સ આવૃતબીજ દળીના કહી દઈશ અને પછી સીધું વનસ્પતિના જીવનચક્ર ઉપર વ્યાજીશું આવૃતબીજ દળીને ડિટેલમાં તમારે ક્યારે ભણાવીશું તમને જયારે હું સપુષ્પી વનસ્પતિમાં લૈંગિક પ્રજનન ભણાવું ને બીજું ચેપ્ટર ત્યારે આવૃતબીજ દળી ડિટેલમાં આવી જશે ઓકે ચલો તો બાળકો હવે છેલ્લી આપણે આવૃતબીજ દળી વનસ્પતિ મેં તમને કીધું આવૃતબીજ દળી વિશે હું ખાલી તમને થોડું ઇન્ટ્રોડક્શન જ આપીશ બાકી આખી આવૃતબીજ દળી વનસ્પતિ હું તમને ધોરણ 12 ના બીજા ચેપ્ટરમાં ભણાવીશ સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનન એમાં બહુ ડિટેલમાં આપ્યું છે આના કરતા વધારે એટલે જયારે આપણે વધારે સારી રીતે ભણશું આપણે ખાલી એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આવૃતબીજ દળીમાં અંડક જે છે એ ફલન પહેલા ખુલ્લા હોય અને બીજ જે છે અને ફલન પહેલા જે છે એ ઘેરાયેલા હોય અને બીજ જે છે એ ફલન પછી ઘેરાયેલા હોય આવૃતબીજ દળીમાં અંડકો એ ફલન પહેલા ઘેરાયેલા હોય બરોબર અને બીજ જે છે એ ફલન પછી ઘેરાયેલા હોય પણ ટૂંકમાં ઘેરાયેલા હોય અંડક અને બીજ બે જે છે એ ઘેરાયેલા હોય ખુલ્લા હોતા નથી આવૃતબીજ દળીમાં અમુક વનસ્પતિ સૂક્ષ્મદર્શી હોય છે કે માઇક્રોસ્કોપમાં જોઈએ કે દાખલા તરીકે ઉલ્ફિયા અને અમુક વનસ્પતિ બહુ મહાકાય હોય બહુ મોટી જરૂર હોય દાખલા તરીકે યુકેલિપ્ટસ એટલે કે નીલગીરી બરોબર યુકેલિપ્ટસ કે નીલગીરી એ બહુ મોટી મહાકાય આવૃતબીજ દળી વનસ્પતિ છે અને વુલ્ફિયા એ સૂક્ષ્મદર્શી વનસ્પતિ છે અને આવૃતબીજ દળીમાં બે વર્ગ પડે દ્વિદળી અને એકદળી દ્વિદળી ને એકદળી બે એના વર્ગ છે રેડી અત્યારે આવૃતબીજ દળીમાં કરી આટલું જ બાકીનું ડિટેલમાં ક્યારે ભણાવીશ સપુષ્પી વનસ્પતિના લૈંગિક પ્રજનનમાં હવે આપણે એકાંતર જનન વનસ્પતિમાં જીવન ચક્રો જોઈ લઈએ વનસ્પતિમાં ત્રણ પ્રકારના જીવન ચક્રો છે હેપ્લોન્ટિક જીવન ચક્ર ડિપ્લોન્ટિક જીવન ચક્ર અને હેપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર એકવિધ જીવન ચક્ર દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર એકવિધ દ્વિવિધ એક દ્વિવિધ જીવન ચક્ર એકવિધ જીવન ચક્ર જે છે એમાં શું થાય તો કે આ આખી લાઈફ છે આ આખી લાઈફ છે બરોબર આ લાઈફનો જે આટલો ભાગ છે આટલો ભાગ ત્રણ ચતુર્થાંશ જેટલો ભાગ એ કઈ અવસ્થામાં કાઢવામાં આવે છે
જન્યુજનક અવસ્થા સ્વરૂપે પસાર કરવામાં આવે છે. જીવનનો મોટો બધો ભાગ કયા સ્વરૂપે પસાર કરવામાં આવે છે? જન્યુજનક સ્વરૂપે પસાર કરવામાં આવે. તમે મારો કે ચક્ર જુઓ, ચક્રમાં તમને મોટો બધો ભાગ જન્યુજનક સ્વરૂપે દેખાતો હોય તો એ કઈ જીવન ચક્ર છે? એપ્લોન્ટિક જીવન ચક્ર છે, બરોબર. હવે આવું લીલમાં તમને મળશે, આવું કોની અંદર મળશે? લીલ. કઈ કઈ લીલ છે? વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા અને કેમિડોમોનસ. મોટા ભાગની લીલ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. મોટા ભાગની લીલ આમ તો ફૂગે છે, બે એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. હું એના જીવનમાં તો કે મેઇન અવસ્થા જે છે એ જન્યુજનક છે, જે જીવનનો ત્રણ ચતુર્થાંશ ભાગ રોકે છે. જીવનનો ત્રણ ચતુર્થાંશ ભાગ કોણ રોકે છે? જન્યુજનક અવસ્થા. એ જન્યુજનક અવસ્થા એ છે, એક કહે છે, એમાં સંભાજન થઈને જન્યુજન થશે. સંભાજન થઈને શું થશે? જન્યુજન. એટલે જન્યુઓ કેવા હશે? એકકીય હશે. જન્યુઓ કેવા હશે? એકકીય. હવે જન્યુઓનું સંયુગ્મન થશે, જન્યુઓ બે જોડાય. એટલે કે એન જન્યુ, એન નંબરનો એક જન્યુ ને બીજા એન રંગસૂત્ર વાળો બીજો જન્યુ, એ બે જોડાય એટલે એનું સંયુગ્મન થશે. સંયુગ્મન થઈને યુગ્મન થશે. યુગ્મન એટલે કેવો છે? 2n, બરોબર. યુગ્મન કેવો છે? 2n. અને યુગ્મન રદમાં સીધા સીધું અર્ધીકરણ થઈ જાય. યુગ્મન રદમાં શું થાય? સીધા સીધું અર્ધીકરણ. યુગ્મરદમાં તાત્કાલિક અર્ધીકરણ થાય. એક જ એવી વનસ્પતિ કે જેમાં યુગ્મરદમાં તાત્કાલિક અર્ધીકરણ થતું હોય છે, લીલ, બરોબર. એક જ એવી વનસ્પતિ જેમાં યુગ્મરદમાં તાત્કાલિક અર્ધીકરણ થતું હોય એને શું કહેવાય? લીલ. અથવા એમ કહેવાય, એક જ એવી વનસ્પતિ જેમાં બીજાણુજનકનું પ્રતિનિધિત્વ યુગ્મનજ દ્વારા કરવામાં આવે છે. એક જ એવી વનસ્પતિ જેમાં બીજાણુજનકનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? યુગ્મનજ. તો એ કોણ છે? લીલ છે. લીલમાં યુગ્મનજ છે એ શું દર્શાવે છે? બીજાણુજનક દર્શાવે છે. યુગ્મનજ શું દર્શાવે છે? બીજાણુજનક દર્શાવે છે. યુગ્મનજ શું દર્શાવે છે? બીજાણુજનક. અને એ બીજાણુજનકમાં તાત્કાલિક શું થઈ જાય છે? અર્ધીકરણ થઈ જાય છે. ભ્રૂણ હજી બનતો જ નથી, બરોબર. ભ્રૂણ બને એ પહેલા લીલમાં શું થઈ જાય છે? યુગ્મનજમાં અર્ધીકરણ છે. એટલે આ ભ્રૂણ વિહીન વનસ્પતિ છે. આ કેવી વનસ્પતિ છે? ભ્રૂણ વિહીન, બરોબર. અને યુગ્મનજમાં શું થઈ જાય છે? અર્ધીકરણ. યુગ્મનજમાં અર્ધીકરણ થઈને જે જન્યુઓ છૂટા પડે, બીજાણુ છૂટા પડશે, એ બીજાણુનો વિકાસ થઈને સીધા શું બની જશે? જન્યુજનક બની જશે, બરોબર. સમજાણ. તો આ થઈ ગયું તમારું લીલનું જીવન ચક્ર. મોટો બધો ભાગ જે છે એ ક્યાં સ્વરૂપે પસાર કરવામાં આવે છે? જન્યુજનક સ્વરૂપે પસાર કરવામાં આવે છે. જન્યુજનક જે છે એ સંભાજન દ્વારા જન્યુઓ બનાવશે. એ જન્યુઓ એન એન હશે, એ બે નું જોડાણ થઈને યુગ્મનજ બને છે, 2n હોય. એ યુગ્મનજ બીજાણુજનકને દર્શાવે છે, બીજાણુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ બીજાણુજનકની અંદર તાત્કાલિક અર્ધીકરણ થઈ જાય છે, ભ્રૂણ બનતો જ નથી, બરોબર. અને સીધો એમાંથી નવો જન્યુજનક બની જાય છે. આવું જોવા મળશે તમે વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા, કેમિડોમોનસ બધી લીલ માટે ફૂગની અંદર, બરોબર. હા, હવે વાત કરીએ ડિપ્લોન્ટિક જીવન ચક્ર, એટલે દ્વિવેક જીવન ચક્ર. આખી લાઈફ છે, બરોબર. તો આ લાઈફમાં આજે ત્રણ ચતુર્થાંશ ભાગ છે ક્યાં સ્વરૂપે કાઢવામાં આવે છે? બીજાણુજનક સ્વરૂપે કાઢવામાં આવે છે, બરોબર. આખું જીવન છે તો જીવનનો ત્રણ ચતુર્થાંશ ભાગ કેવી રીતે કાઢેલો છે? બીજાણુજનક, બરોબર. તો બીજાણુજનક જે છે એ મેઇન અવસ્થા છે, બરોબર. અહીંયા મેઇન અવસ્થા કઈ છે? જન્યુજનક, બરોબર. અહીંયા બીજાણુજનક જે છે એ મેઇન અવસ્થા છે. હવે એ બીજાણુજનક ઉપર બીજાણુઓ બનશે. બીજાણુજનક ઉપર શું બનશે? બીજાણુઓ, બરોબર. અને એ બીજાણુઓનું અર્ધીકરણ છે. બીજાણુઓનું શું થશે? અર્ધીકરણ. અને એમાંથી બનશે જન્યુઓ. એમાંથી શું બનશે? જન્યુઓ બનશે. શું બનશે? જન્યુઓ. આમ તો બીજાણુઓ જ અર્ધીકરણથી બન્યા હોય, બરોબર. બીજાણુઓ શેનાથી બન્યા હોય? અર્ધીકરણથી, બરોબર. બીજાણુ જનક ઉપર બીજાણુઓ છે જે અર્ધીકરણથી બન્યા છે. અને બીજાણુઓમાંથી શું બને છે? જન્યુઓ બને. બીજાણુઓમાંથી શું બનશે? જન્યુઓ, બરોબર. હવે એ જન્યુઓ એન એન હશે. જન્યુઓ કેવા હશે? એન, બરોબર. એ બે જોડાશે. એ બે શું બના? એ શું થશે? જોડાઈ જશે, બરોબર. અને જોડાઈને શું બનાવી દેશે? યુગ્મનજ બનાવી દેશે. શું બનાવી દેશે? યુગ્મનજ. એટલે આ યુગ્મનજ અહીં 2n, બરોબર. અને આ યુગ્મનજ ની અંદર શું થાય છે? સંભાજન થાય છે. યુગ્મનજમાં શું થશે? સંભાજન. સંભાજન થઈને નવો શું બને છે? બીજાણુજનક બને છે, બરોબર. બીજો શું બને છે? બીજાણુજનક બને છે. ક્લિયર છે? તો આ થઈ ગયું ડિપ્લોન્ટિક જીવનચક્ર. ડિપ્લોન્ટિક જીવનચક્ર કોની અંદર જોવા મળે? આવૃત, આવૃત, અનાવૃત અને ફ્યુકસ ની અંદર જોવા મળે. આવૃત, અનાવૃત અને ફ્યુકસ ની અંદર કેવું જીવન ચક્ર જોવા મળે છે? ડિપ્લોન્ટિક જીવન ચક્ર જોવા મળે છે. મુખ્ય અવસ્થા બીજાણુજનક હોય, એમાંથી બીજાણુઓ બને, બીજાણુઓમાંથી જન્યુજનક બને, જન્યુજનક નું જોડાણ થાય. જન્યુજનકમાં જન્યુ હોય. જન્યુજનકમાં શું હોય? જન્યુ. નર જન્યુ, માતા જન્યુ. એ બેનું જોડાણ થઈને યુગ્મનજ બને. અને યુગ્મનજમાં જો શું થાય છે? સંભાજન થાય છે. યુગ્મનજમાં શું થાય છે? સંભાજન. અહીંયા યુગ્મનમાં શું થતું? અર્ધીકરણ થાય છે. યુગ્મનજમાં શું થાય છે? અર્ધીકરણ. ખ્યાલ આવ્યો? અને જીવનનો મોટો બધો ભાગ જે છે એ ક્યારે ક્યાં સ્વરૂપે કાઢવામાં આવે છે? બીજાણુજનક સ્વરૂપે કાઢવામાં આવે છે, બરોબર. સમજો? અને એને જે જન્યુજનક છે એ મુક્ત જીવી હોતો નથી. મુક્ત જીવી, મુક્ત જીવી નથી. જન્યુજનક મુક્ત જીવી હોતો નથી. અનાવૃત ને આવૃત બીજધારીમાં જન્યુજનક મુક્ત જીવી હોતો નથી. પરાગરજ નીચે પડે ને એમાંથી વનસ્પતિ ન બની જાય. અનાવૃત અને આવૃત બીજધારીમાં જન્યુજનક મુક્ત જીવી હોતો નથી. પરાગરજ નીચે પડીને એમાંથી નવી વનસ્પતિ બનતી નથી. રેડી? તો આ જન્યુજનક જે છે એ એમાંથી જન્યુઓનું જોડાણ થઈને યુગ્મનજ નથી, યુગ્મનજ સંભાજન થઈ અને એમાંથી નવો બીજાણુજનક બનશે. અને મેઇન ભાગ જે છે એ બીજાણુજનક છે. રેડી?
તો આ જાવૃત અનાવૃત અને ફ્યુકસ આ ત્રણ વનસ્પતિમાં આવું જોવા મળશે. હવે વાત કરીએ હેપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર. હેપ્લો અડધું જીવન હેપ્લોન્ટિક સ્વરૂપે, અડધું જીવન ડિપ્લોન્ટિક સ્વરૂપે. આ આખું લાઈફ છે, આખી ગોળ લાઈફ છે, એમાંથી આટલો ભાગ જે છે આટલો ભાગ એ એકથી અવસ્થામાં અને આટલો ભાગ જે છે દ્વિતીય અવસ્થામાં કાઢવામાં આવશે. આટલો ભાગ એકથી અવસ્થા, આટલો ભાગ દ્વિતીય અવસ્થા, એટલે કહેવાય હેપ્લો ડિપ્લોન્ટિક જીવન. બરોબર, કોની અંદર મળે? દ્વિઅંગી ત્રિઅંગી જોવા મળે. હેપ્લો ડિપ્લોન્ટિક જીવન કોની અંદર જોવા મળે? દ્વિઅંગી ત્રિઅંગી. એની સિવાય અમુક લીલ છે, દાખલા તરીકે એક્ટોકાર્પસ, પોલિસિફોનિયા અને કેલ્પ્સ. એક્ટોકાર્પસ, પોલિસિફોનિયા અને કેલ્પ્સ એ લીલમાં આવતા છે કે જે એપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર દર્શાવે છે. એક્ટોકાર્પસ, પોલિસિફોનિયા અને કેલ્પ્સ એ અપવાદ લીલ છે જે હેપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર દર્શાવે. મોટા ભાગની લીલ કેવું જીવન ચક્ર દર્શાવે? હેપ્લોન્ટિક. પણ એક્ટોકાર્પસ, પોલિસિફોનિયા અને કેલ્પ્સ એ હેપ્લો ડિપ્લોન્ટિક દર્શાવે. અને અહીંયા આપણે લખેલું ફ્યુકસ, ફ્યુકસ કેવું જીવન ચક્ર દર્શાવે? ડિપ્લોન્ટિક. રેડી, હવે દ્વિઅંગી ની વાત કરીએ, દ્વિઅંગી વિશે ચર્ચા કરીએ. તો દ્વિઅંગીમાં જીવન ક્યાંથી ચાલુ થાય? જન્યુજનક થી ચાલુ થાય. બરોબર, દ્વિઅંગીમાં જીવન ક્યાંથી ચાલુ થશે? જન્યુજનક થી. માર્ક એન્ચી આવતો ને અને ઓલું મોસ હતું. બરોબર, તો જન્યુજનક હોય ઈ સંભાજન કરે. જન્યુજનક શું કરે? સંભાજન દ્વારા જન્યુજનક જે છે એ જન્યુઓ બનાવશે. શું બનાવશે? જન્યુજનક કરશે. સંભાજન દ્વારા શું કરશે? જન્યુજનક. બરોબર, હવે એ જન્યુઓ જોડાશે. જન્યુઓ શું થશે? જોડાશે, એટલે એનું શું થશે? સંયુગ્મ થશે. અને એમાંથી શું બનશે? યુગ્મ. એટલે જો જન્યુજનકમાં સંભાજન વડે જન્યુજનન થયું. બરોબર, અને ઈ જન્યુઓ જોડાઈને શું થશે? એનું સંયુગ્મ થશે. એટલે યુગ્મનજ જે બનશે એ કેવો બનશે? 2m બનશે. યુગ્મનજ કેવો બનશે? 2m. બરોબર, હવે ઈ યુગ્મનજ ઈ આ જન્યુજનકની ઉપર જ બન્યો હોય. બરોબર, ઈ યુગ્મનજમાં પાછું સંભાજન થશે. યુગ્મનજમાં શું થશે? સંભાજન. અને સંભાજન થઈને એમાં શું બને? બીજાણુજનક બને. એ બીજાણુજનક ની અંદર ફૂટ સીટ અને કેપ્સ્યુલ હોય. બીજાણુજનકમાં શું હોય? ફૂટ સીટ અને કેપ્સ્યુલ. અને એની અંદર અહીંયા અર્ધીકરણ થશે. એની અંદર અહીંયા શું થશે? અર્ધીકરણ. અને અર્ધીકરણ થઈને શું બન્યા છે? અહીંયા આ બીજાણુઓ બન્યા. શું બન્યા છે? બીજાણુ. બીજાણુ જમીન ઉપર પડે, પાછો નવો હું બનાવી દે, જન્યુજનક બનાવી દે. ખ્યાલ આવ્યો? દ્વિઅંગીનું જીવન ચક્ર યાદ કરશો તો આ જ રીતનું છે. જન્યુજનક હોય એમાં સંભાજન દ્વારા જન્યુઓ બને, એ જન્યુઓનું જોડાણ થશે, જોડાણ થઈને યુગ્મનક બને, યુગ્મનકમાં સંભાજન થઈને બીજાણુ જનક બને. એમાં ફૂટ સીટ અને કેપ્સ્યુલ હોય, એ કેપ્સ્યુલ ની અંદર અધિગ્રહણ થઈને બીજાણુ હોય, બીજાણુ હવામાંથી નીચે પડીને પાછા નવો જન્યુજનક બનાવી. બરોબર, તો આ દીધું દ્વિઅંગીનું જીવન ચક્ર. હવે ત્રિઅંગી ની વાત કરીએ. દ્વિઅંગી નો અહીંયા સ્ટાર્ટ કરો. મેં દ્વિઅંગી નો અહીંયા સ્ટાર્ટ કર્યું, ત્રિઅંગી અહીંયા પકડો. ત્રિઅંગી નું જીવન ચક્ર માં મેઇન તબક્કો કયો છે? બીજાણુ જનક છે. બરોબર, એ બીજાણુ જનક ની ઉપર લઘુ બીજાણુ પૂર્ણ, મહાબીજાણુ પૂર્ણ. બરોબર, એની અંદર મહાબીજાણુ થાની, લઘુ બીજાણુ થાની. રેડી, અને એની અંદર અર્ધીકરણ થઈને બીજાણુ બને, બીજાણુ જે છે એનું હવામાં ઉડી નીચે પડે, એમાંથી શું બને? પ્રોથેલસ બને. શું બને? પ્રોથેલસ. બરોબર, અને પ્રોથેલસમાં સંભાજન થઈને જન્યુઓ બનશે, એ જન્યુઓનું સંયુગ્મન થઈને પાછા યુગ્મનજ બને, યુગ્મનજમાંથી પાછા શું બની જાય? બીજાણુજનક બની જાય. બરોબર, તો ત્રિઅંગીનું તમારે જીવન ચક્ર જોવું હોય તો અહીંયાથી શરૂઆત કરવાની. દ્વિઅંગીનું જીવન ચક્ર જોવું હોય તો તમારે અહીંયાથી શરૂઆત કરવાની. રેડી, ખ્યાલ આવે છે? દ્વિઅંગીનું જીવન ચક્ર જોવું હોય તો તમારે આને પકડવાનો. જન્યુજનક હોય એમાં સંભાજન થઈને જન્યુઓ બને, જન્યુઓનું જોડાણ થઈને યુગ્મનજ બને, યુગ્મનજમાં સંભાજન થઈને બીજાણુજનક બને, બીજાણુજનક માં અર્ધીકરણ થઈને બીજાણુ બને, એ બીજાણુ નીચે પડીને નવો જન્યુજનક બનાવી દે. રેડી, હવે ત્રિઅંગી ની વાત કરો તો અહીંયાથી પકડશો. ત્રિઅંગીમાં લઘુ બીજાણુ પૂર્ણ, મહાબીજાણુ પૂર્ણ, એની ઉપર લઘુ બીજાણુ ધાની, મહાબીજાણુ ધાની, એની અંદર અર્ધીકરણ થઈને બીજાણુ બને, બીજાણુ નીચે પડીને પ્રોથેલસ બનાવે. પ્રોથેલસ જે છે સંભાજન દ્વારા જન્યુજનન કરશે, અને જન્યુજનનમાં જન્યુઓનું સંયોગમન થશે, અને જન્યુઓ જોડાને યુગ્મનજ બનાશે, યુગ્મનજમાં સંભાજન થઈને નવો બીજાણુ જનક બની જશે. આ થયું હેપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર. બરોબર, અડધી લાઈફ બે ટુકડામાં વિભાજિત થયેલી છે. અડધી લાઈફ બે ટુકડામાં વિભાજિત થયેલી છે. અહીંયા ત્રણ બે તૃતીયાંશ ભાગ જે છે એ ડિપ્લોન્ટિક અવસ્થામાં, અહીંયા બે તૃતીયાંશ ભાગ જે છે હેપ્લોન્ટિક અવસ્થામાં. રેડી, તો આ થઈ ગયું તમારા ત્રણેય વનસ્પતિના જીવન ચક્ર. એક્ઝામ્પલ યાદ રાખો, વોલ્વો, સ્પાઇરો વગેરે ગ્લેબિડોમોનાસ હેપ્લોન્ટિક જીવન ચક્ર, આવૃત અનાવૃત ફ્યુકસ એ ડિપ્લોન્ટિક જીવન ચક્ર, અને દ્વિઅંગી ત્રિઅંગી એક્ટોકાર્પસ પોલિસિફોનિયા કેલ્પ્સ એ હેપ્લો ડિપ્લોન્ટિક જીવન ચક્ર છે. રેડી, તો અહીંયા તમારું ચેપ્ટર 3 નું પૂરેપૂરું રિવિઝન જે છે એ મેં તમને કરાવી દીધું છે. ટોટલ આજે ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા છે. બીજું, ત્રીજું અને ચોથું ત્રણ ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે. હવે આપણે બીજા ચેપ્ટર ધોરણ 12 ના આપણે લેશું પહેલા. બરોબર, એનું થોડુંક રિવિઝન કરીને ફરી પાછા થોડા 11 ના આપણે ચેપ્ટર લેશું. તો આ બધે બધા વિડીયોને નિરાંતે જુઓ, બે ત્રણ વખત વિડીયોને રિવાઇઝ કરો. બરોબર, વારંવાર વિડીયોને સાંભળો, પછી ટેક્સ્ટબુકને રીડ કરો. ટેક્સ્ટબુકને રીડ કર્યા પછી ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરો. આમ કરશો તો તમારા બાયોલોજીમાં 300+ આવતા કોઈને અટકાવી શકે, હું તમને ખાતરી આપું છું. બરોબર, પહેલા વિડીયોને શાંતિથી સાંભળો, ટેક્સ્ટબુકને રીડ કરો. બરોબર, અને પછી એમસીક્યુ આના સોલ્વ કરો. ઓકે, બેસ્ટ ઓફ લક.